નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. આજના અતિથિમાં અમે એવી શખ્સિયતને લઈને આપની સમક્ષ લાવીએ છીએ એમની અંતરંગ વાતો કરવા માટે કે જેને મળવા માટે આપ આતુરો છો. અને આજના અતિથિમાં અમારા સ્ટુડિયોમાં અતિથિ બન્યા છે આજે જાણીતા પત્રકાર, જાણીતા કટાર લેખક અને ગુજરાત સમાચારના ચીફ સબ એડિટર ભવેનભાઈ કચ્છી. ભવેનભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. ભવેનભાઈ, પત્રકારત્વની દુનિયામાં એક જાણીતું નામ છે તો ભવેન કચ્છીનું. ભવેનભાઈ, પત્રકારત્વની દુનિયામાં પ્રવેશ કઈ રીતે થયો ભવેનભાઈનો? દેવાંગભાઈ, બહુ રસપ્રદ વાત છે કે હું કોલેજ કાળમાં હતો ત્યારે સ્વાભાવિક છે કે ઘરના બધા સભ્યો એવું વિચારતા હોય કે અમને હવે પછીની કેરિયરમાં કયા પ્રકારની પસંદગી કરે તો કારકિર્દી ઉજ્જવળ બને. એટલે સ્વાભાવિક છે કે જે ક્લાસ વન ઓફિસરની એક્ઝામ આપવાની હોય અથવા ડાયરેક્ટ બેંકની કોઈ એક્ઝામ આપવાની હોય એ પ્રકારની એક સરકારી નોકરીની એક ગેલછા હોય છે, અને થોડુંક મને સામાન્ય જ્ઞાન અને વિવિધ વિષયોમાં રસ રુચિ હોય, ઘરના લોકોને એવું માનવું હતું કે હું કંઈક એવી પરીક્ષા આપું સ્પર્ધાત્મક તો સારો દેખાવ કરી શકીશ. પણ ખબર નહીં કેમ હું જ્યારે બાળવયથી ગુજરાત સમાચાર અને ઝગમગ વાંચતો હતો ત્યારે એમાં જે લેખકો આવતા હોય એમના નામો વાંચીને એ લોકો જે રજૂઆત કરતા હોય ને મને જે રીતે રસમાં જબોળી દેતા હતા ત્યારે મને પણ એક સૂક્ષ્મ અંદરથી ભાવ સારા વખતથી જ થતો હતો કે હું પણ આવું કંઈક આપું તો મારું પણ કંઈક પ્રદાન થાય તો. એટલે હું પોસ્ટકાર્ડ પણ લખતો હતો, ઝગમગમાં પોસ્ટકાર્ડ લખું, બાળકો માટેનો ચંપક જે સામાયિક આવે છે એમાં પોસ્ટકાર્ડ લખીને કંઈક નાનકડી કૃતિ મોકલાવું, એક બીજી રીતે રોપાયેલું હતું. પણ જ્યારે ખરેખર કારકિર્દીનો સમય આવ્યો ત્યારે મારા માટે એક દ્વિધા હતી કે હું આ પ્રકારની મેં આપને કહી એવી કોઈ પ્રવૃત્તિ કારકિર્દી જે બધા જ લોકો અપનાવતા હોય તેવી અપનાવું, કે મને થોડુંક માર્કેટિંગમાં પણ રસ હતો કે માર્કેટિંગમાં પણ આગળ જાઉં, કારણ કે કેટલાક લોકો મને એમ કહેતા કે માર્કેટિંગમાં પણ તમે સફળ થઈ શકશો. આપની ભાષા ઉપર તો ઘણો સારો આપને પ્રભુત્વ છે. આભાર તમારો. એટલે આ બધા દ્વિધામાં મેં એવું નક્કી કર્યું કે હું માર્કેટિંગ જેવી કોઈ કેરિયર પણ કરું જેથી એમાં હું મારી રીતે મુક્ત પણ રહી શકું અને અખબારી પ્રકાશનો સાથે મારો સંપર્ક રાખી શકું, જેમના મેં નાનપણમાં હીરો તરીકે સ્વપ્ન સેવેલા હોય એવા લેખકોને મળી શકું. એટલે એક બંધિયાર ઓફિસમાં નોકરી કરવાની જગ્યાએ મેં માર્કેટિંગને વ્યવસાય એક કામ તરીકે અપનાવ્યું, એમાં પણ હું સફળ થયો. પણ સાથે સાથે એની જે મુક્તતા હોય કામ કરવા માટે જે આપણને સમય અને બહાર ફરવાની એને કારણે ગુજરાત સમાચારના પરિચયમાં આવ્યો. અને દેવાંગભાઈ, બહુ રસપ્રદ એ પણ એક વસ્તુ છે કે બાદ બાબત છે કે ગુજરાત સમાચારમાં એ વખતે આસપાસ નામનું મેગેઝિન ખૂબ લોકપ્રિય મેગેઝિન ચાલતું હતું, એટલે મને ત્યાંના ગુજરાત સમાચારના જે આદ્યસ્થાપક તંત્રી કહી સંવર્ધક તંત્રી જે શાંતિદાદા જેમનું હમણાં જ નિધન થયું થોડા મહિનાઓ પહેલા, એમણે મને એમ કહ્યું કે તમે આસપાસમાં મેગેઝિનમાં લખો અને ત્યાં તમારી કલમને થોડી ઘડતર થાય પછી આપણે ગુજરાત સમાચારની અંદર ક્રમશઃ. શું શરૂઆત આપની પત્રકાર તરીકે ગુજરાત સમાચારમાં આપની આપનો પ્રવેશ થયો હતો, એક પત્રકાર તરીકે કે કટાર લેખક તરીકે જ આપે શરૂઆત કરી? એટલે એમાં શું હોય છે કે જે લોકો હજી નક્કી ના કરી શકતા હોય અથવા તો બીજા કોઈ કારકિર્દીમાં પણ સાથે રહેવા માંગતા હોય એ ફ્રીલાન્સ જર્નલિઝમ જે આપણે કહેવાય મુક્ત પત્રકાર અથવા જેને કોઈ જોડાણ ના હોય પણ પોતાની રીતે આપે, પણ મેં ગુજરાત સમાચાર જોડે એ રીતે ફ્રીલાન્સ કર્યું, આસપાસની અંદર મેં લેખો લખ્યા. શરૂઆત મેં મારા કેટલાક જે ચાહકો છે જાણતા હશે કે રમત જગત, હા મને મને એની જ ઉપર આવું છે કે રમત જગતમાં આપનો એક ઘણો સારો કમાન્ડ હતો અને હું પણ એમાંનો જ એક વાચક હતો કે મને આપના દ્વારા લખાયેલી જે પણ કોલમ છે ખાસ કરીને સ્પોર્ટ્સમાં ઇટ્સ ટ્રમેન્ડસ, કારણ કે અંદર જે પ્રમાણે માહિતી આપવામાં આવી હતી મને એ જ ખાસ આવું છે કે શરૂઆત આપે રમત જગતથી કરી હતી ત્યારબાદ. હા, એટલે રમત જગતથી મેં શરૂઆત કરી કારણ કે મને ક્રિકેટમાં અને બીજી બધી રમતોમાં ખૂબ શોખ હતો અને વિવેચનો બધા હું જુદા જુદા ભારતના ગુજરાતના અખબારોના અંગ્રેજી અખબારોના વાંચવાની રૂચિ કેળવતો હતો. એટલે પણ મારા જે સંપાદક હતા જે ગુચ્છો શાહ, જે અત્યારે નેટવર્ક ફેમ આપ જાણીતા છો, એમની સાથે વાતચીત દરમિયાન એમને એવું લાગ્યું કે તમે એટલા બધા વિષયોમાં રસ લો છો, જાણો છો, તમારી નિષ્ઠા આટલી ધગસ છે તો તમે બીજા વિષય ઉપર પણ કેમ નથી લખતા, કેમ કે ગુજરાતની અંદર એક વાસ્તવિકતા છે કે રમત જગતના પત્રકારત્વની અંદર ફૂલ ટાઈમ કારકિર્દી બનાવીને કંઈક સારું
આર્થિક અને સામાજિક બધી રીતે થોડુંક અઘરું પણ છે, હજી પડકારજનક હતું એ વખતે વિશેષ હતું, અને મારી પાસે પ્રતિભા હતી અને મને પણ જુદી જુદી ચેલેન્જોમાં એક રસ પહેલેથી રહ્યો છે કે કંઈક નવી વસ્તુ ખેડાણ કરતા રહીએ, આપણો પોતાનો એ બાને જ્ઞાનનો વર્ધન ઇમ્પ્રુવમેન્ટ થતું રહે, એટલે એ એ રીતે મને આસપાસની અંદર જુદા જુદા વિષયોમાં લખવાની તક મળી. અને એ પછી તો એક વખત છપાવવાની શરૂઆત થઈ, પ્રકાશિત થવાની શરૂઆત થઈ, પછી જે મારો ઉત્સાહ ને વેગ મળ્યો, 2500 થી વધારે આપે લેખો લખ્યા છે, આપની જે આવી છે 2500 થી, આટલી ક્રિએટિવિટી એ કઈ રીતે આવે છે? કારણ કે દર રવિવારે ભવેનભાઈનું હોરાઝાઇન્સ વાંચીએ કે પછી વિવિધા વાંચીએ તો અલગ જ વિષય. સો આ બધું આપની પાસે આટલું મટીરિયલ અને આટલો થોટ, કારણ કે એકાદ અઠવાડિયામાં આટલું બધું સારું લખવું, ઉચ્ચ કક્ષાનું લખાણ તો લખી શકાય છે, કઈ રીતે શક્ય બને છે ભવેનભાઈ? દેવાંગભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે. કારણ કે સામાન્ય રીતે વાંચકો બહુ સહજતાથી કોઈ લેખ વાંચીને કોમેન્ટ કરી દેતા હોય છે કે આ વખતે મજા ના આવી અથવા તો આ બહુ આ વખતે સારું છે, પણ દર અઠવાડિયે બે વિષયોમાં લખવું અને એ પણ ગુજરાત સમાચાર જેવા અખબારની અંદર પ્રથમ મુખ પૃષ્ઠમાં ટાઇટલ તરીકે આવવાનું હોય, એટલે વિશેષ એક જવાબદારી પણ આપણી બંધાતી હોય. પણ હું એને એક તો થોડીક સૌથી વધારે તો ગોડ ગિફ્ટ કહીશ કે કુદરતી આપણને જે મળેલી અંદરની ક્ષમતા છે જે કુદરતે આપેલી છે, પણ એને એનું જતન કરવા માટે, એની અંદર વધુને વધુ ખાતર નાખીને એનો વૃદ્ધિ કરવા માટે આપણે કેટલીક સજ્જતા કેળવવી પડતી હોય છે. એટલે એક તો ફોકસ આપણે જેને કહેવામાં આવે છે કે હું મારા કારકિર્દીમાં મારા વ્યવસાય જે આજે જર્નલિઝમનું છે એમાં હું ખૂબ ફોકસ છું, એટલે હું કોઈ પણ મેં અંદર એક એક પ્રકારનું ઘડતર કર્યું છે કે હું કોઈ ફિલ્મ જોવા જાઉં તો પણ મારી અંદરનો એક વિશ્લેષક તરીકે એ ચાલુ જ હોય. હું તમારી સાથે અત્યારે વાત કરતો હોઉં તો મને પણ આમાં હજી આપણે આ પ્રકારની જે દુનિયા છે ટીવી દુનિયામાં એમાં ફ્યુચર કેવું હશે, કેવી રીતે વધુ સારી રીતે આપણે પેશ આવી શકીએ, રજૂ થઈ શકીએ, એટલે એક ઇનબિલ્ટ જેમ રંધાતું હોય આપણે એમ કહીએ ને, બિલકુલ એમ સતત કંઈક રંધાતું હોય. પણ આના માટે ભવનભાઈ વાંચન પણ ખૂબ જ જરૂરી છે ને, તો આપ વાંચન માટે, કારણ કે આખો દિવસ આપ જે પ્રમાણે આપની ત્યાં પોસ્ટ છે, આપની પાસે જવાબદારી છે એક ગુજરાત સમાચાર જેવા દૈનિક પત્રની અંદર, તો એના માટે વાંચનનું ભાથું પણ ઘણું જરૂરી છે. અધરવાઇઝ આટલા સારા લેખ કે જેની અંદર માહિતી આપવાની છે, ક્વોલિટી વાળું આપવાનું છે, તો વાંચન માટે કેટલો સમય? ભવનભાઈ, વાંચન વિશેની, આપના વાંચનના રસ વિશેની અને વાંચન માટે આપ કેટલો સમય ફાળવો છો તેની વાત કરીશું એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se ek kadam aage. Best service, best price. Zamane se ek kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. સમજદાર સાસુની બહુ છે એકદમ સ્વીટી, લા 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 લા, સાસુ બહુની નોક ઝોક થોડી ખાટી થોડી મીઠી, સાસ બહુ મળતી ના હો પસંદ ઘણી પણ સાડી ની પસંદ મળતી, સાસ બહુ માં સાડી ખરીદતા સાસુ ને બહુ ખીલતી, લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા, પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સાડી સિલેક્શન. સુંદર નારી ને વધુ સુંદર બનાવે સાસ બહુ, સાસુ બહુના સંબંધમાં મીઠાશ વધારે સાસ બહુ. એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલની બાજુમાં, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર, અમદાવાદ. મણનગરની જનતાની સેવામાં આવી પહોંચ્યું છે અમદાવાદ વ્હીલ એલાઇનમેન્ટ. હા, હવે દોરી બાંધવાનો જમાનો ગયો, અત્યંત આધુનિક ફોર્સ સેન્સર દ્વારા કોમ્પ્યુટરાઇઝ વ્હીલ એલાઇનમેન્ટ. શું વાત કરો છો? હા, અને મણનગરમાં સૌપ્રથમ બ્રિજસ્ટોન ટાયર નો ફ્રેન્ચાઇઝ શોરૂમ. સાચે જ બ્રિજસ્ટોન મજબૂત ટાયર છે. અમદાવાદ વ્હીલ એલાઇનમેન્ટ
19 પાર્ક એમ્પાયર રામબાગ પોલીસ સ્ટેશન સામે મળી. અને મારી નવી શાખા છે રુદ્ર સ્ક્વેર કાલુપુર બેંક જજીસ બંગલો રોડ બોડકદેવ અમદાવાદ. દર્શક મિત્રો બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજે અમારા અતિથિ છે ભવનભાઈ કચ્છી. ભવનભાઈ સાથે વાત ચાલતી હતી કે રસનો વિષય, આપ રસના વિષય પર તો લખો છો પરંતુ સાથે સાથે એને વધુ સારું બનાવવા માટે વાંચન ખૂબ જ જરૂરી છે. દેવાંગભાઈ તમે બહુ મહત્વની વાત કહી કે વાંચન અને વાંચન સાથેની જે આપણી એક પત્રકારત્વની દ્રષ્ટિ એ બે ના ઉમેરાય તો કદાચ મારા માટેની કોઈ પણ શરૂઆત કરનાર એક લેખક કે પત્રકાર માટે કે રિપોર્ટર માટે પણ ઇવન એ જરા પણ સરળ કે સહેલી વસ્તુ નથી. કદાચ એમાં સફળતા પણ ના મળી શકે. એટલે સફળતાની પૂર્વશરત એ વાંચન છે. અને વાંચનની અંદર પણ જે સામાન્ય બીજા બધા વાંચકો છે એ રીતે નહીં. આજે હું અખબાર વાંચતો હોઉં, મેગેઝિન વાંચતો હોઉં કે કોઈ પુસ્તક વાંચતો હોઉં અથવા તો ટીવી પણ જોતો હોઉં જુદી જુદી ચેનલો, તો આપણે બીજા બધા સામાન્ય જે દર્શકો કે શ્રોતા કે વાંચક છે એની જેમ નહીં જોવાનું, પણ સાથે સાથે એક પત્રકાર તરીકે આપણા ફિલ્ડની અંદર આપણા ક્ષેત્રની અંદર એ કઈ રીતે એનો ઉપયોગી થાય છે એનો આપણો પોતાનો મંતવ્ય અને વ્યૂ પોઈન્ટ અંદર ઉમેરીને લોકોના ફીડબેક એ અંગેના પ્રતિક્રિયાઓ જે તે વિષયમાં શું છે એને પણ સતત આપણે ઝીલવાનું છે. એટલે વાંચકોના માત્ર પુસ્તકોની સંખ્યા એ મહત્વનું નથી પણ આપણી દ્રષ્ટિ મહત્વની છે. અને એટલે કરંટ ટોપિક્સ એટલે વર્તમાન સાંપ્રત જે પણ કોઈ સમસ્યા હોય એને અનુરૂપ જે પણ પુસ્તકો હોય ભલે આખું પુસ્તક તમે ના વાંચી શકો પણ ઝડપથી એનો ઓવરવ્યૂ પણ તમે લઈ શકતા હો. એવી રીતે સામાયિક અને મેગેઝિન કેટલો સમય ફાળવી શકાય છે આટલા વ્યસ્તતાની વચ્ચે? ભવનભાઈ સરેરાશ 3 કલાક લેખનના, 3 કલાક વાંચનના અને 5-1 કલાક ઘેર લેખનના થાય. અને પછી ગુજરાત સમાચારની ઓફિસમાં જવાનું. એટલે ગુજરાત સમાચારની ઓફિસમાં જોબ કરતા પહેલા એક જોબ તો હું ઘેર કરીને આવતો હોઉં. વાંચનની જ વાત નીકળી છે ભવનભાઈ, તો એક સારા વાચક પણ છો આપ, એક સારા લેખક પણ છો. એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી વાંચનની પ્રવૃત્તિમાં કમી આવી છે? આ ચોક્કસ પણ એક સુખદ એમાં ઘટના પણ બની છે છેલ્લા કેટલાક વર્ષની અંદર કે જે રીતે આપણે શોપિંગ મોલ્સ જોઈ રહ્યા છીએ, એટલે કે નવી દુનિયા જે છે એ વિશ્વની સાથે ગ્લોબલ સિટીઝનના ભાગરૂપે બનવાનો પ્રયત્ન કરી રહી છે. આપણી લાઇફસ્ટાઈલની અંદર, આપણી ખાણીપીણીની અંદર, આપણી દ્રષ્ટિની અંદર પણ તો એક જે રીતનું લાક્ષણિકતા જોવા મળી છે એમ જે તે ફિલ્ડની અંદર, જે તે ક્ષેત્રની અંદર હવે કોમ્પિટિશન સ્પર્ધાત્મકતા એટલી બધી આવતી જાય છે વધુ જ્ઞાન મેળવવા માટે વાંચન, અથવા તમારા ક્ષેત્રની અંદર પણ આજે કોઈ એડવોકેટ છે, કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટ છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ માતા છે જે પોતાના બાળકને સરસ રીતે પોષણ કરવા માંગે છે, અથવા શિક્ષણ શાસ્ત્રી છે કે જે શિક્ષણને, તો એ દરેકની અંદર હવે વિશ્વ ક્ષેત્રે જો ઉભા રહેવું હોય તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એ જે વાત આવી છે એના સંદર્ભમાં વાંચવું હવે અનિવાર્ય થતું જાય છે એવું જાગૃત નાગરિકોને ખબર પડતી જાય છે. અને મલ્ટી નેશનલ કંપનીઓ પબ્લિકેશન સારા સારા કલરફુલ પુઠાઓ જુદી જુદી ઉપયોગી જીવનમાં વસ્તુઓ માહિતી સાથેની પુસ્તકોની પણ એક શોપિંગ સેન્ટરની જેમ દુનિયા ઉભરતી જાય છે. એને કારણે અર્બનાઇઝ શહેરી ક્ષેત્રની અંદર વાંચનની ચોક્કસ મહત્તા પણ વધતી જાય છે. અને એક હું તો કહું સારું છે કે સ્ટેટસ કે ફેશન તરીકે પણ જો સાહિત્યની ખરીદી થતી હોય તો એક ગુડ બિગિનિંગ છે. અને પત્રકારત્વની દુનિયામાં અભયનભાઈ ખાસ એ પૂછવું છે કે આપ તો લગભગ 25-26 વર્ષનો આપને અનુભવ છે, ગુજરાતના પત્રકારો કે ગુજરાતના લેખકો અને ગુજરાતની સિવાયના પ્રદેશો ભારત દેશના એની અગર સરખામણી કરવામાં આવે તો આપ વિશેષ ટિપ્પણી આપની કઈ હશે? હું એવું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાતી પત્રકારત્વ અને ગુજરાતી અખબારો છે એ એક કમ્પ્લીટ રાષ્ટ્રીય દૈનિક છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ અખબાર, હું કઈ એવું નથી કે હું ગુજરાત સમાચારમાં છું એટલે મારે એની જ વાત કરવી હોય, પણ વત્તા ઓછા અંશે કોઈ પણ અખબાર ગુજરાતી ભાષાનું જે છે એ કોઈ પ્રાદેશિક હેડલાઇનો સાથે નથી નીકળતું. એ એક રાષ્ટ્રીય દૈનિકની જેમ જ ગુજરાતી ભાષાની અંદર એ હેડલાઇન સાથે નીકળશે. પછી એ અમેરિકાની હેડલાઇન પણ અંદર હોઈ શકે, એટલે એની માવજત જે છે
એ રિપોર્ટિંગની રીતે આપણે જોવા જઈએ તો એ બહુ નેશનલ ડેઇલીના સંદર્ભમાં છે, ખાલી ભાષામાં ફરક છે. એવી જ રીતે આપણે એટલા સદનસીબ છીએ કે આપણા જે કોલમિસ્ટો ગુજરાતી ભાષામાં છે, પછી આપણે હમણાં બકુલ ત્રિપાઠી જેમનું નિધન થયું, એમને નોર્થ અમેરિકાની અંદરથી એવું કહેવામાં આવેલું અમેરિકાના હાસ્ય લેખકોએ કે તમે તમારી લેંગ્વેજમાં લખો છો એમાં અમને નુકસાન જાય છે, કારણ કે અમે આટલું વિદ્વત્તાવાળું હાસ્ય હાસ્યને. તો એવા ઘણા લેખકો છે કે હું જ્યારે બીજું અંગ્રેજી વાંચતો હોઉં ત્યારે મને એવું થાય કે અમારા કેટલાક આવા લેખોનું જો અંગ્રેજીમાં પણ ટ્રાન્સલેશન થતું હોય તો એ અમે એક એટ પાર વિથ એની. પણ ભવનભાઈ અગેન આ જે આપણે વાત કરી કે ગુજરાતમાં ઘણા બધા સારા લેખકો છે, વિદ્વાન લેખકો છે કે જેઓએ કંઈક પ્રૂવ કરી આપ્યું છે, સાબિત કર્યું છે કે હા ગુજરાતના લેખકો બીજા કરતાં એક પણ દોરો ઉતરતા નથી, પરંતુ નવી પેઢીના આવનારા લેખકોમાં શું એ ઊંડાણ દેખાય છે ખરું? આ એક બહુ મહત્વનો મુદ્દો દિવ્યાંગભાઈ તમે છેડ્યો છે. થોડીક મને એ બાબતમાં એ શંકા છે, તમે જે કહ્યું એમાં કંઈક ખૂટતું એવું લાગે છે. કારણ કે જે જનરેશન હવે જર્નલિઝમમાં આવી રહી છે એ લોકોને જર્નલિઝમમાં એક ગ્લેમરને કારણે સ્પાઇસી ન્યૂઝમાં એ લોકોને વધારે રસ છે, સ્પાઇસી ગ્લેમર શોર્ટ પેલાની અંદર ટૂંકા સમયની અંદર પ્રસિદ્ધિ મેળવવા માટેની ઝંખના અને બહુ નાની વયે ચોક્કસ કોઈ અનુભવ કે પ્રદાન વગર જે એક બાયલાઇન મળી જાય છે, નામ મળી જાય છે, એને કારણે એ લોકોને એક સંતોષ થઈ જાય છે કે હવે આપણું નામ તો આવતું થયું એમ કે એમાં ઓછું હતું કામ કરશું તો ચાલશે. અને પત્રકારને હજી જેવી રીતે એમબીએમાં છોકરાઓ એમબીએના છોકરાઓ કોઈ આપણને એમ કે એનઆઈડીના છોકરાઓ એમ કે નહીં અમે જર્નલિઝમમાં આવશું, એ પ્રકારનું એક જો યુથ અંદર આવે તો હજી વધુ સારું થઈ શકે કે જે લોકો એના પ્રોફેશનમાં કંઈક કરવા માગે છે જુદું. અત્યારે થોડુંક સંભાવ ઘણું બધું એમ કે ના થતું હોય તો આપણે આમાં જઈએ એ પ્રકારની એક પેલી કાંઈ નથી કરતા તો હા એ પ્રકારનું એક બહુ કડક કઠોર જરા મારો વ્યૂ છે. પણ બિલકુલ સાચું, કારણ કે અનુભવના આધારે જેના નીચોડથી નીકળેલું આ આપનું સ્ટેટમેન્ટ છે. ભવનભાઈ ખાસ મારે પૂછવું છું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, જ્યારથી ઇલેક્ટ્રોનિક મીડિયાએ ભારતના ન્યૂઝ લાઇનની અંદર એન્ટ્રી કરી છે ત્યારથી પ્રિન્ટ મીડિયા ઉપર અસર પડી. શરૂઆતમાં એવી વાતો આવતી હતી કે ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે વધારો થયો છે જેને લઈને પ્રિન્ટ મીડિયાએ સફર થવું પડશે, તો એના કારણે શું ખરેખર પ્રિન્ટ મીડિયાને અસર પડી છે આના વિશેનો વાતો કરીશું આપણે એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Best service, best price. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. Ek samajhdar saasuni, bauche ekdam sweetie. La 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 la. Saasu bauni, nok jhok thodi khati, thodi meethi. Saas bahu. લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સાડી સિલેક્શન. સુંદર નારી ને વધુ સુંદર બનાવે સાસ બહુ. સાસુ બહુ ના સંબંધ માં મીઠાશ વધારે સાસ બહુ. એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલ ની બાજુમાં ઇન્ડિયા કોલોની રોડ બાપુનગર અમદાવાદ. હું મણનગર ની જનતા ની સેવા માં આવી પહોંચ્યું છે. અમદાવાદ બિલ એલાઇનમેન્ટ. હા હવે દોરી બાંધવાનો જમાનો ગયો. અત્યંત આધુનિક ફોર સેન્સર દ્વારા કોમ્પ્યુટરાઇઝ વ્હીલ એલાઇનમેન્ટ. શું વાત કરો છો? હા અને મણનગર માં સૌ પ્રથમ બ્રિજસ્ટોન ટાયર નો ફ્રેન્ચાઇઝ શોરૂમ. સાચે જ બ્રિજસ્ટોન મજબૂત ટાયર છે. અમદાવાદ બિલ એલાઇનમેન્ટ, 19 પાર્ક એમ્પાયર, રામબાગ પોલીસ સ્ટેશન સામે. અને મારી નવી શાખા છે રુદ્ર સ્ક્વેર, કાલુપુર બેંક, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. બિલ એલાઇનમેન્ટ તો અમદાવાદ નું છે.
ઝડપી અને ચોક્કસ સર્વિસ છે. બ્રેક પછી આ બધાનું સ્વાગત છે આજના અતિથિ કાર્યક્રમમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છે પત્રકારત્વની દુનિયાની અંદરની વાતો ભવનભાઈ કચ્છી સાથે. ભવનભાઈ, આપણે વાત ચાલતી હતી કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના આવવાના કારણે પ્રિન્ટ મીડિયાને અસર થઈ છે ખરી? અમેરિકાની અંદર 5% ઘટાડો ઓવરઓલ જે ન્યૂઝપેપરના વેચાણના આંકડાઓમાં જોવા મળ્યો છે, પણ હજી સુધી ભારતની અંદર ખરેખર પ્રિન્ટ મીડિયાની અંદર સર્ક્યુલેશનની અંદર અથવા તો જે નકલોનું જે વેચાણ હોય એની અંદર સતત વધારો જ થતો જાય છે. પણ એટલે હું એ રીતે નહીં કહું કે પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયા જે સબળ બન્યું છે, પ્રબળ બન્યું છે, એને રિપ્લેસ ટીવી મીડિયા કરી નાખશે. પણ પ્રિન્ટ મીડિયાએ એક પડકારની જેમ તો આખી ઘટનાને લેવાની જ છે. દાખલા તરીકે આજના સમાચાર, આવતીકાલે જે હેડલાઇન બનવાનો હોય સમાચાર, અત્યારથી જ પૂરી વિસ્તૃતતા સાથે ટીવીની અંદર જુદી જુદી ચેનલો બતાવતી હોય તો વાંચકોને બીજે દિવસે સવારે એના એ મુખ્ય સમાચારો સાથે કઈ રીતે જાળવી રાખવા, પકડી રાખવા, વધુ સારી ગુણવત્તા સાથે હવે એને રજૂ કરવા પડશે. અને એક કોસ્ટ ફેક્ટર પણ મારા પોતાના જે અંગત, જે મેં આપને કહ્યું કે હું પણ મારી રીતે કેટલોક વિચારતો હોઉં છું આ માર્કેટિંગના ક્ષેત્રની અંદર, તો જ્યાં સુધી અખબારની કોસ્ટ એટલી ઇફેક્ટિવ નહીં થાય કે જેથી લોકોના બજેટની અંદર, અત્યારે આપ સમજી શકો છો કે 75 કે 100 રૂપિયા કંઈ એવી કિંમત નથી કે આજના જમાનામાં જે રીતે લોકો સ્પેન્ડ કરે છે એ રીતે, પણ જ્યારે એ પ્રકારની કિંમત જો બને તો એ ડિસાઇસિવ ફોર્સ કે નિર્ણાયક પરિસ્થિતિમાં આવે. અત્યારે લોકો જે રીતે પોતાના જીવનમાં જુદા જુદા જ્ઞાનવર્ધક માટે કે ખાણીપીણી માટે કે રીતે ખર્ચ કરતા હોય છે, એ રીતે એ લોકોને એમ છે કે આમાં ન્યૂઝપેપરમાં 5-10 મિનિટ આપશું તો પણ કે એવી મોટી ડીલ નથી આપણે કરી રહ્યા, તો એક રીતે ચાલે છે. અને અખબારો ચોક્કસ સમૃદ્ધ થયા છે, હાઈ ટેકનોલોજીવાળા થયા છે. પત્રકારોની અને રિપોર્ટરોની પણ વધુને વધુ ટીવીની સામે શાર્પનેસ વધી છે, શાર્પનેસ વધી છે. ભવનભાઈ, આ તો વાત થઈ આપણે ભારત દેશની અંદર જે રીતે પત્રકારત્વની દુનિયાની આપણે સરખામણી પણ કરી આપે બહુ સારી રીતે કે ગુજરાતના પત્રકારો અને ગુજરાત દેશના સિવાયના બહારના પત્રકારો, પરંતુ આપની પાસે તો આંતરરાષ્ટ્રીય અનુભવ પણ છે, બહોળો અનુભવ છે, આપે ઘણી બધી વિઝિટ પણ કરેલી છે, એમાંનો એક રસપ્રદ કિસ્સો. આપ પત્રકારત્વના ક્ષેત્રમાં હોવાને કારણે મને ઘણી બધી તકો મળી છે કે જેમાં કેટલીક, એમાં સારામાં સારી તક હતી વર્લ્ડ ટ્રેડ સેન્ટરની, જે પહેલી વર્ષી વખતે આપને બોલાવવામાં આવ્યા હતા અમેરિકા. એટલે 2001ની સાલમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જે પ્રથમ એનિવર્સરી હતી 2002ની અંદર 2001માં ઘટના બની, 2002માં ત્યારે અમેરિકા સરકારે એવું વિચાર્યું કે આપણે ભારતના, અથવા એ વખતે ભારતનું હું અત્યારે કહું છું, પણ ખરેખર એશિયાના બધા પત્રકારોને વારાફરતી એમ કે અમેરિકાની મુલાકાત લેવા માટે બોલાવી, અને આતંકવાદના સંદર્ભમાં એ લોકો પણ અમેરિકા શું કરી રહ્યું છે અને અમેરિકાના નાગરિકોની શું પ્રતિક્રિયા છે એ જાણે, એ આશયથી ભારતના કેટલાક ભાષાના અખબારો ને અમેરિકન સરકારે કેટલા લોકોને નિમંત્રણ આપ્યું હતું ભારતમાંથી? ભારતની 14 ભાષાના અખબારોને, એમાંથી આપ ગુજરાત સમાચાર ને, ગુજરાતમાંથી ગુજરાત સમાચાર ને નિમંત્રણ હતું, અને ગુજરાત સમાચારે મને ત્યાં મોકલ્યો હતો. 1 મહિનાનો એ પ્રવાસ હતો, અને એમાં અમેરિકાની અંદર અમને જે ગ્રાઉન્ડ ઝીરો કે જ્યાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતું ત્યાં એ પ્રથમ વર્ષીના દિવસે જ આખા વિશ્વએ કવરેજ કઈ રીતે ત્યાં કર્યું, એ પ્રથમ વર્ષીના નિમિત્તે 11 સપ્ટેમ્બરે અમે એ દિવસે 2002માં ત્યાં હતા, અને ત્યાંથી પછી એ લોકોએ અમને અમેરિકામાં વ્હાઇટ હાઉસ છે, પેન્ટાગોન છે, ત્યાંનું જે ડિફેન્સ લશ્કરીનું મુખ્ય થાણું છે એ પેન્ટાગોન, પછી વ્હાઇટ હાઉસ, ત્યાંની કેપિટલ હિલ છે કે જ્યાં બધા સંસદો અને ડેમોક્રેટ્સને બધા ભેગા થઈને નિર્ણયો લેતા હોય છે, ત્યાંની કોર્ટ છે, ફિલાડેલ્ફિયા જેવા બીજા સિટી છે, વોશિંગ્ટનના બીજા સ્મારકો છે, એની ખૂબ જ વિસ્તૃત મુલાકાત અમને અમેરિકામાં કરાવી હતી. અને આપને પરમિશન લઈને હું બીજા પણ કેટલાક મારા દેશ વિદેશની યાત્રાની વાત કરીશ, તો એટલા માટે કે મને એ પ્રિવિલેજ પત્રકારત્વની રીતે મળ્યું છે. બિલકુલ. અને એક સામાન્ય ટુરિસ્ટ કરતા મને એ રીતે જોવા મળ્યું એનો મને વિશેષ આનંદ છે. તો એ પહેલા હું 2000માં રોટરી ઇન્ટરનેશનલના ગ્રુપ સ્ટડી એક્સચેન્જમાં 3 રાજ્યોમાંથી 4 વ્યક્તિઓને પસંદ કરવામાં આવવાના હતા, એમાં મારી પસંદગી થઈ હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી 4 જણાને લઈ ગયા હતા. એમાં રોટરી ઇન્ટરનેશનલના ગ્રુપ સ્ટડી એક્સચેન્જમાં ઇંગ્લેન્ડમાં એક્સચેન્જ હતું, અને ત્યાંથી પછી એક્સટેન્ડેડ યુરોપની ટૂર હતી, એટલે ફ્રાન્સ, હોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં. ત્યાં પણ ઇંગ્લેન્ડની
ચાર જુદા જુદા કુટુંબ જોડે અઠવાડિયું અઠવાડિયું એ લોકોને ઘેર રહેવાની અને એ લોકોની નજરે આખું ઇંગ્લેન્ડ બતાવવાની દુનિયા જે જોવામાં આવી, મેમોરેબલ આવી બધી ક્યારે જિંદગીમાં ભૂલી ન શકાય. અને પછી મને સિંગાપુર, દુબઈ અને પાકિસ્તાન પણ હું જઈ આવ્યો અને ખૂબ જ મને લાગે છે કે જીવનનું એક સાફલ્ય કહી શકાય, સીમાચિહ્ન કહી શકાય એવી મને અનુભૂતિ ભર્યા. ત્યાંના પણ બીજા બધા પત્રકારો જોડે મુલાકાત થઈ હશે આપને, બરાબર. તો એક ચર્ચા વચ્ચે એ પણ ચાલી હતી કે ભારતના પત્રકારો, હું ગુજરાતી વાત કરું, ઓવરઓલ કોઈ પણ બનાવને, કોઈ પણ ઘટનાને જે રીતે સતત જગાવવામાં આવે છે, પરંતુ વર્લ્ડ ટ્રેડ સેન્ટર વખતે કદાચ ઘણી બધી ગંભીરતા અને ધીરતા અમેરિકાના પત્રકાર જગતે બતાવી હતી. એકના એક દ્રશ્યો વારે વારે બતાવીને જે ડર ફેલાતો રહેતો હતો, એમાં 48 કલાક પછી તેના જે દ્રશ્યો એને પોઝિટિવ સાઈડમાં લેવાનો પ્રયત્ન કર્યો. આ ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય. અને આવો કંટ્રોલ આપણામાં ક્યાંક ઓછો દેખાય છે એવું લાગે છે. ચોક્કસ. એટલે આ તમે જે ધ્યાન દોરી રહ્યા છો એ જ વિચાર અમને પણ આવેલો, કેટલાક જે જાગૃત પત્રકારો, કે ત્યાં અમેરિકા અને ઇવન તમે લંડનના બ્લાસ્ટ વખતે પણ જોયું હશે કે આટલી મોટી આતંકવાદી ઘટના હોવા છતાં એ લોકો ક્યારેય મૃતદેહને બતાવવામાં નથી આવતો. એવા શબ્દને કે એવી જે થોડીક આપણી માનસિક આઘાત ઊભી કરે એવા કોઈ દ્રશ્યને નહીં બતાવવા. અને જે ઘટના બની ગઈ છે એમાં કઈ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે પણ પ્રતિભાઓ હોય એને વધુ ને વધુ હાઇલાઇટ કરીને એન્કરેજ, પ્રોત્સાહિત કરવામાં આવે. જે ન્યુયોર્કમાં જે મેયર જુલિયાની જે એ વખતે જેમણે કામ કર્યું એ ત્યાં એ વખતે બુશ કરતાં પણ વધુ લોકપ્રિય બની ગયા હતા, એટલું બધું મીડિયા એમને કવરેજ આપ્યું. અને આશ્રિતોની વાત, સંસ્થાઓની વાત, અને કોઈએ રાજીનામું પણ પ્રજા માંગતી હોય એવા નિવેદનો આપવાના, કે બધું જ સુખમાં સહકાર આપીને સકારાત્મક રીતે સદભાવનાથી કરવાનો એક મીડિયાનો ત્યાં પ્રયત્ન હતો. એની તુલનામાં આપણે હજી ઘણું આત્મમંથન કરવાની જરૂર છે. ભૂલો શોધવા કરતા શું સારું સારું થયું એને જરા વધુ આપણે પ્રદર્શિત કરીએ તો કદાચ હું મારું ત્યાં સુધી ઘણા બધા વલણો બદલાઈ જશે, વિચારધારાઓ બદલાશે. અને આવા કવરેજને કારણે જે ખોટા લાભ લેવાતા હોય છે એની પર પણ ઘણો રોક લાગી શકે. ભવનભાઈ, ઘણી બધી વાતો કરી આપની સાથે, પણ અંતમાં 25 વર્ષના બહોળા અનુભવ પછી પત્રકારત્વના ક્ષેત્રમાં, લેખન ક્ષેત્રમાં આવવા માંગતા જે પણ નવા યુવાનો છે એમને આપ શું કહેવા માંગો છો? હું દેવાંગભાઈ એટલું જ કહીશ કે કોઈ પણ પત્રકારત્વની કે માસ મીડિયાની ડિગ્રીની રાહ જોઈને પછી આપણે લખવાનું ચાલુ કરીએ કે પછી આપણે ન્યૂઝ એન્કર બનીએ એવું વિચારવાનો કોઈ, એ પ્રકારનો જો વિચારીને કોઈ કામ કરતું હોય તો કદાચ એ સફળ પત્રકાર ના બની શકે. પત્રકારત્વનું અંદરથી એક ફોર્સ કે જુનૂન હોવું જોઈએ, કે કોઈને ખબર પડી હોય કે સિટી કેબલ શરૂ થઈ રહ્યું છે તો એ માસ મીડિયાને વ્યક્તિએ કે સિટી કેબલમાં જતા પહેલા એમ કે હું ડિગ્રી લઈને જાઉં, માસ્ટર ડિગ્રી લઈને જાઉં એવી રાહ નહીં જોવી જોઈએ. એના કરતાં એ જો એનામાં ખરેખર અંદરથી એક અર્જ હોય તો એ અહીંયા શોધતો આવી જાય કે મારી પાસે આ સમાચાર છે, હું આવું બોલી શકું છું, મારી પાસે આ સ્ક્રિપ્ટ છે. એવી રીતે અખબારની કચેરીની અંદર પણ એને એ અત્યાર સુધીમાં અમને મળી ચૂક્યો હોવો જોઈએ, એ જે તે વ્યક્તિ હોય કે અમારે લખવું છે, અમારે આ રિપોર્ટ આપવો છે. તો એક પ્રકારનું અંદરથી જે અર્જ છે એને આપણે વિકસાવવાની જરૂર છે. બીજું, એન્ટેનાની જેમ કામ કરવાનું છે, એટલે એન્ટેના જેમ બધું ઝીલે છે એમ આપણે બધું જ વસ્તુ ઝીલવાની છે. અને પછી આપણે આપણો વિવેક વાપરીને અથવા તો આપણી જે ટાર્ગેટ આપણું શું છે એને નજરમાં રાખીને આપણે એને વધુ પ્રોફેશનલ, વ્યવસાયી, સફળ વ્યવસાયી બનીને, એટલે એમાં વધુ મિશ્રણ કરીને, સારું વાંચન કરીને, સારી પ્રતિક્રિયા ઉમેરીને, એક સરસ મજાની રેસીપી બનાવીને આપણે એક ડીશ આપીએ કે જેમાં આપણને પહેલાં સંતોષ થવો જોઈએ. અને આપણને જો પહેલાં સંતોષ થાય એટલે આપોઆપ સામે રિસીવ જે કરનાર છે શ્રોતા વર્ગ કે વાચક વર્ગ એને ચોક્કસ એ થશે જ. એટલે આ બધી વસ્તુઓ લાવવા માટે ધગસ, વાંચન, આપણા જે તે ક્ષેત્રમાં શિસ્ત અને પ્રલોભનોથી દૂર રહેવાની પ્રતિબદ્ધતા, હા પ્રતિબદ્ધતા અને પ્રલોભનોથી દૂર રહેવાની, બહુ ટૂંકા ગાળામાં છકી નહીં જવાની, આવી જે કેટલીક વ્યવહારુ જે મને લાગે છે કે જરૂર છે ટિપ્સ એ છે. આ ભવનભાઈ આપે તો ટિપ્સ આપી દીધી ઉગતા પત્રકારત્વની દુનિયામાં આવનારા યુવાનો માટેની, પરંતુ ટૂંકમાં આપના લાખો વાચકો છે એમને પણ કંઈક એમના માટે સાંભળવું છે ભવનભાઈના મોઢેથી.
કે જે લોકો વર્ષોથી આપને વાંચતા આવ્યા છે, પરંતુ ક્યારે ભવનભાઈ સીધી વાત નથી કરી. આજે હું માધ્યમ દ્વારા એ વાચકોની વચ્ચે એક સેતુ બનીને આવેલો છું. અને બહુ સારું, અને ખરેખર મારા આ સમગ્ર ઇન્ટરવ્યુમાં મને જે ક્યારેય તક ના મળી હોય એ તક આપે કરી આપી છે, એટલે આપને માટે હું આભારી છું સિટી કેબલનો અને આપનો. હું મારા વાચકોને, મને ખૂબ વાચકોનો પ્રેમ મળ્યો છે, અને વાચકો જેમ વાચકો જ રાજા છે એવું એક આપણે હવે ગુજરાતીની અંદર કહેવાય છે, એ બહુ સાચી વાત છે કે વાચકો વગર આપણે જે પણ, એ લોકો ખરેખર ઉદાર પણ છે કે ઘણી વખત આપણે આપણા પોતાના વિચારો અથવા આપણી પોતાની વ્યસ્તતાને કારણે કોઈક નબળું લખેલું હોય તો પણ એ લોકો એમાંથી સારો અર્ક કાઢીને પોતે સંતોષ મેળવતા હોય છે. અને વાચકોનો પ્રેમ, એના પત્રો ફોન ઉપર કોઈક વખત આપણને સારી નરસી જે આપણને એનાલિસિસ કરીને કહેતા હોય એનાથી અમે બધા ખૂબ જ પ્રોત્સાહિત થતા હોઈએ છીએ. એટલે વાચકોને અમારી જવાબદારી પછી વધી જાય છે કે આ વાચકોને આપણે કંઈક ને કંઈક, એ લોકો અપેક્ષા રાખીને રવિવારની કે બુધવારની રાહ જોઈને બેઠા હોય, સવારના વહેલા ઉઠતા હોય, ઘણા તો અખબારને માટે થઈને વહેલા ઉઠતા હોય, તો કમસે કમ એમનો એ પ્રયત્ન, અમારા માટેની નિષ્ઠા એ ના પૂરી બંધ થાય એટલા માટે અમે સતત કટિબદ્ધ રહીએ છીએ. અને આ જ રીતે અમારી સાથેનો નાતો અને પ્રેમ વધારતા જશો તો અમે પણ વધુ ને વધુ એક જવાબદારી અને લાગણી બંને મિશ્રિત કરીને સારું લેખન પ્રદાન કરીશું. થેન્ક યુ ભવનભાઈ. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત જાણીતા કટાર લેખક અને પત્રકાર અને ચીફ સબ એડિટર ગુજરાત સમાચારના ભવનભાઈ કચ્છી સાથેની. અમને આશા છે કે ભવનભાઈ સાથેની ઘણી બધી અંતરંગ વાતો આજે આપેને અમે બધાએ સાથે બેસીને માણી. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જરૂરથી અમને લખી મોકલાવો. અમારું સરનામું છે આજના અતિથિ C-202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ. ચાલો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને ભવનભાઈને રજા આપશો. નમસ્કાર.